મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોની અંદર. તો મિત્રો આજનો જે આપણો વિડીયો છે તે આવી રીતે કેસ બનીને આવશે અને જે કેસ પૂરો થઈ જાય પછી એક ઇફેક્ટ આવશે. તો આ રીતનો એક જબરદસ્ત વિડીયો છે આવડતાનો બનાવતા શીખવાડશું અને આ વિડીયો છે એક ફૂલ પ્રોજેક્ટની અંદર રહેશે અને આ વિડીયોની અંદર તમે તમારું મનપસંદ સોંગ ઉપર વિડીયો બનાવી શકશો. કઈ રીતે તમારે સોંગને સેન્ડ કરવું તે પણ વિડીયોની અંદર આપણે બતાવીશું. તો વિડીયોને થોડો ધ્યાનથી જોજો તો તમને પ્રોબ્લેમ નહીં આવે અને આ પ્રોજેક્ટ કઈ રીતે તમારે એડ કરવાનો છે તેના માટે પણ તમને આગળ આપણે બતાવેલું છે. તો વિડીયોની સાથે બન્યા રહેજો, આપણે સ્ટેપ બાય સ્ટેપ તમને બધું શીખવાડશું, તમને કાંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે અને કાંઈ પણ આની અંદર એવી કોઈ આપણે મિસ્ટેક નહીં રહેવા દઈએ કે તમને પ્રોબ્લેમ આવે. ઠીક છે, તો વિડીયોને થોડો ધ્યાનથી જોજો એટલા માટે કહું, કારણ કે આ જે આપણે એપ્લિકેશન છે તે નવી એપ્લિકેશન છે. અત્યારે ઘણા બધા જે મિત્રો જોડાયેલા છે તે મિત્રોને ખબર હશે, પણ જે જૂના મિત્રો કદાચ કદાચ ન જોયો હોય વિડીયો, કેપકટની અંદરથી આપણે ફૂલ પ્રોજેક્ટ દ્વારા વિડીયો બનાવવાના છીએ અને સાવ સરળ સિમ્પલ રીતે માત્ર આપણે ફોટો મૂકીને તમને વિડીયો બનાવવા શીખવાડશું. પણ પ્રોજેક્ટ એડ કરવા માટે થોડોક તમારે વિડીયોનો ધ્યાનથી જોવો જોઈએ. માટે આપણે પ્રોજેક્ટને લેવાનો છે, તો પ્રોજેક્ટ લેવા માટે તમારે ગૂગલની અંદર આવી જવું છે. ગૂગલને તમે ઓપન કરી લેશો તો આ પ્રમાણે તમારી પાસે ગૂગલ છે તે ઓપન થઈને આવશે. ગૂગલ જેવું તમારી પાસે ખુલી જાય ઉપરની અંદર તમને સર્ચનું જે આઇકન દેખાયું છે ત્યાં આગળ તમારું નામ લખી દેવાનું, અલ્પેશ ક્રિએશન 01. આટલું લખી અને સર્ચ કરશો તો નીચે તમને આ રીતે વેબસાઇટ મળી જશે, આના પર તમે ક્લિક કરી દો. અહીંયા આગળ તમે જેવું ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવી જશે. વેબસાઇટ તમારી પાસે ખુલીને આવી જાય એટલે સાઇડમાં તમને એક સર્ચનું આઇકન મળશે, જો આ રીતનું, આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે અહીંયા આગળ ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે સર્ચ બોક્સ આવી જશે અને આની અંદર તમારે કોડ લખી દેવાનો છે. કોડ છે 06730673. આટલું લખીને તમારે સર્ચ કરવાનું છે. નીચે તમને એક ઇમેજ જોવા મળી જશે, આ ઇમેજ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ઇમેજ ઉપર ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવશે. હવે આને છે ઉપર કરી તમારે નીચે જવાનું છે. થોડાક તમે નીચે આવશો તો તમને અહીંયા આગળ એક લખેલું જોવા મળી જશે. અહીંયા લખ્યું છે ફૂલ પ્રોજેક્ટ, જો આ પ્રમાણે લખ્યું દેખાઈ રહ્યું છે ફૂલ પ્રોજેક્ટ. હવે આના ઉપર ક્લિક કરતા પહેલાં તમારે શું કહું છે, એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. એપ્લિકેશન તમને ન મળે તો ટેલિગ્રામની અંદર મેસેજ કરજો, તમને જે ડેમો આપણે ટેલિગ્રામની અંદર આપ્યો છે ને તે નીચે તમને એપ્લિકેશન લિંક અને વીપીએન લિંક બે મળી જશે. ન મળે તો કમેન્ટ કરજો, આપણે તમને આપી પણ દઈશું. જો આ રીતે છે એપ્લિકેશનને પહેલાં ઓપન કરી લેવાનું છે, તો કેપકટ એપ્લિકેશન છે, આ રીતે ઓપન કરી લો. એપ્લિકેશન તમને ન મળે તો ટેલિગ્રામની અંદર તમે મેસેજ કરજો, આપણે તમને આપી દઈશું. સોરી, સૌપ્રથમ આપણે એપ્લિકેશન ઓપન નથી કરવાની, આપણે વીપીએન કનેક્ટ કરવાનું છે મિત્રો. તો આપણે સૌપ્રથમ વીપીએન ઓપન કરી લઈશું અને વીપીએન કનેક્ટ કર્યા પછી આપણે એપ્લિકેશનને ઓપન કરીશું. તો આ જે વીપીએન છે સુપર વીપીએન છે, તમારે લેવું હોય તો પ્લે સ્ટોરમાં તમને મળી જશે અને ટેલિગ્રામની અંદર પણ આપણે આપેલું છે. તો આ પ્રમાણે આપણી પાસે વીપીએન છે ખોલીને આવશે અને અહીંયા આગળ તમને ઉપરની સાઇડમાં વચ્ચે બોક્સ આવી જશે કનેક્ટ, એના પર તમારે ક્લિક કરી દઉં. તો અહીંયા આગળ એક એડ આવી છે, તો આપણે એડની અહીંયાથી જે ટાઈમ છે પૂરો થાય એટલે સ્કીપ કરી દઈશું. અને અહીંયા આગળ ઓપ્શન છે કનેક્ટ, આના પર આપણે ક્લિક કરીશું. થોડીક વાર તમારે અહીંયા ઊભું રહેવાનું છે, અહીંયા લખેલું આવશે કનેક્ટેડ, ત્યાં સુધી તમારે થોડી વાર ઊભું રહી જવાનું છે, રાહ જોવાની છે. જો આવી રીતે લખેલું આવી જ કનેક્ટેડ, હવે તમારે અહીંથી આવી રીતે વચ્ચેનું જે આઇકન છે એના પર ક્લિક કરી તમારે આવી જવાનું છે બહાર અને આ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. ઠીક છે, આ પ્રમાણે પહેલાં વીપીએન કનેક્ટ કરવાનું છે, ત્યાર પછી એપ્લિકેશનને ઓપન કરવાનું છે. એપ્લિકેશન તમારી ઓપન થઈ જાય ત્યાર પછી આપણે જે આપણું વેબસાઇટનું પેજ હતું જ્યાં આપણે ફૂલ પ્રોજેક્ટ લખેલું છે ત્યાં આગળ તમારે પાછું આવવાનું છે. તો અહીંથી આપણે આવી રીતે સાઇડમાં આના પર ક્લિક કરીશું અને આ રીતે આપણે પેજની અંદર આપણે આવી જઈશું. આ પેજની અંદર જ્યાં આપણે ફૂલ પ્રોજેક્ટ લખેલો છે તેના ઉપર આપણે ક્લિક કરીશું. જેવું આપણે તેના ઉપર ક્લિક કરીશું તો આપણી પાસે એપ્લિકેશનની અંદર જે ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવી જશે. આ પ્રમાણે તમે એપ્લિકેશનની અંદર પ્રોજેક્ટ એડ કરી શકશો. જે તમને ન સમજાવવું હોય તમે એકવાર બીજી લેજો. પહેલાં એકાઉન્ટ છે ત્યાર પછી એપ્લિકેશન ઓપન કરવાની છે અને ત્યાર પછી આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારી પાસે આ રીતનું એક પેજ આવશે. આ પેજની અંદર તમને નીચે લખેલું જોવા મળશે યુઝ ટેમ્પલેટ, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. થોડી વારની અંદર જ આપણી પાસે અહીંયા જો આ લખેલું આવ્યું છે યુઝ ધીસ ટેમ્પલેટ, આના પર આપણે ક્લિક કરીશું. રેડ કલરનું જે બોક્સ છે આખું આખું આના ઉપર, આના પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ એપ્લિકેશનની અંદર જે ખુલીને આવશે. આ પ્રમાણે ડાયરેક્ટ એપ્લિકેશનની અંદર ખુલી ગયું છે. હવે અહીંયા આગળ તમારે ઇમેજ મૂકવાનું રહેશે ડાયરેક્ટ જ. તો તેના માટે તમને નીચે જોશો આ બ્લુ કલરનું એક ગ્રાઉન્ડ દેખાયું છે, અહીંયા લખ્યું છે યુઝ ટેમ્પલેટ, એના પર તમે ક્લિક કરી દો. અહીંયા ક્લિક કર્યા પછી તમને ડાયરેક્ટ અહીંયા આગળ ઇમેજ આવી જશે. તમારે જે પણ છે અથવા વિડીયો છે તમારે આ રીતે વિડીયો પછી ફોટામાં તમારે ક્લિક કરવાનું છે. ફોટામાં ગયા પછી તમારે જે ફોટા પર વિડીયો બનાવશે તે ફોટા તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. તે ખાલી એક જ ફોટો તમારે સિલેક્ટ કરવાનું છે. ઠીક, ઓટોમેટિક ત્રણ ફોટા તમારે અહીંથી સિલેક્ટ થઈને આવી જશે. હવે તમારે નીચે જે ઓપ્શન છે પ્રિવ્યૂ, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમારો ફોટો છે ત્યાં આગળ એડ થઈ જશે અને તમારો વિડીયો બની અને કમ્પ્લીટ થઈ જશે.
કઈ રીતે સેવ કરવો તે પણ આપણે તમને બતાવીશું. બસ વિડીયો અહીંથી એક્સપોર્ટ થઈ જવા દો. તો આથી આપણો વિડીયો ક્રિએટ થઈ ગયો છે અને આ પ્રમાણે વિડીયો પ્લે થઈ અને તમને અહીંથી શો પણ થઈ જશે. જો આ પ્રમાણે તમારો કેસ બનીને આવશે અને ત્યાર પછી પાછળ તમારા વિડીયોની અંદર જે ઇફેક્ટ છે તે પણ ઓટોમેટિક એડ થઈ જશે, એટલે તમારે કાંઈ પણ ઇફેક્ટ પણ લગાવવાની જરૂર નહીં પડે. આ રીતે આપણો વિડીયો છે તો ફોટો SD અંદર કન્વર્ટ થઈને આવી ગયો છે. હવે અહીંથી ઉપર તમને દેખાઈ રહ્યું છે એક્સપોર્ટ, એના પર આપણે ક્લિક કરીશું. નીચે આગળ ઓપ્શન આવશે એક્સપોર્ટ વિધ, એના પર તમારે ક્લિક કરવાનું છે. વિડીયો તમારો સેવ થઈને આવી જશે એ થોડીક વારની અંદર તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. વિડીયો પસંદ આવે વિડીયો બનાવવાની રીત પછી બદલવા માટે તમે કોઈ પણ એપ્લિકેશન એડિટિંગ હોય તેને યુઝ કરી શકો. તો આપણે છે આપણે અલર્ટ મોશન યુઝ કરીશું, તો પ્લસ નાઇક પર ક્લિક કરીશું અને આપણે જે અહીંથી વિડીયો બનાવ્યો હતો તે લેવા માટે આપણે નવ પર સોલવાનું રજિસ્ટર સિલેક્ટ કરી અને ક્રિએટ પ્રોજેક્ટ ઉપર આપણે ક્લિક કરીશું. તો અહીંથી નીચે પ્લસનું આઇકન આવશે, એના પર ક્લિક કરી મીડિયામાં આવી જવાનું છે અને મીડિયામાં જે આપણે જે વિડીયો બનાવ્યો છે તે વિડીયો આપણે કેમેરાના ફોલ્ડરની અંદર આવશે. તો ત્યાં આગળ જશું અને અહીંથી આપણે આ જે વિડીયો છે તેને લઈ લઈશું. આ વિડીયોનું જે મ્યુઝિક છે આપણે મ્યુઝિક અહીંથી બંધ કરી દઈશું. હવે આપણું મનપસંદ જે સોંગ આપણે રાખવું હોય તે લેવા માટે પ્લસ નાઇકન પર ક્લિક કરી તમને બે ઓપ્શન મળશે. આપણે વિડીયોમાંથી મ્યુઝિક લઈ શકો છો અથવા ઓડિયોમાંથી લઈ શકો છો. તો આપણે ઓડિયોમાં સિલેક્ટ કરી લઈશું અને નીચેથી જે મ્યુઝિક છે આપણે આને સિલેક્ટ કરીશું પ્લસ નાઇકન પર ક્લિક કરી. આ રીતે આપણું અહીંથી ઓડિયો આવી ગયો છે નીચેથી. ઓડિયો આપણે જેની સાઇઝ છે તે આપણે અહીંથી સેટ કરી શકીએ છીએ. ઠીક છે, આ પ્રમાણે આપણે ઓડિયો છે તેને અહીંયા આગળ સેટ કરી દઈએ. જેટલું વિડીયોની લંબાઈ છે તેટલું રાખી અને પાછળથી એટલું કટ કરી દઈશું. એ જેટલી આપણે વિડીયોની લંબાઈ છે તેટલું આપણો ઓડિયો આગળ સેટ થઈને આવી ગયો છે. આ પ્રમાણે તમે અહીંથી કોઈ પણ ઓડિયો ઉપર તમારો આવો વિડીયો બનાવી શકશો. ઠીક છે, વિડીયો પસંદ આવે વિડીયો બનાવવાની રીત પસંદ આવે વિડીયોને લાઇક કરજો, શેર કરજો. દરરોજ આપણે નવા નવા વિડીયો લઈને આવીએ છીએ તો તેના સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો.